નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ પાંચ ભારતના ક્રાંતિ વિરો એમાં જે આપણા ભારતમાં જે ક્રાંતિ વિરોધ થઈ ગયા એના વિશે જોઈએ તો આપણા દેશની સ્વરાજ્ય યાત્રામાં લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થઈ ગયા છે અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની ઓની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે આ પ્રવૃત્તિઓમાં શિક્ષિત અશિક્ષિત રાજવંશી અને સામાન્યજનોએ ભાગ લીધો હતો ભારતના બધા ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ સહિત વાસુદેવ બળવંત ફડકે હતા હવે આપણે એના વિશે જોઈએ તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા તેઓ પુણેમાં નોકરી કરતા હતા અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને વાસુદેવને નોકરી છોડી દીધી દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કરતન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી કોણે વાસુદેવ ફડકેએ અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી શસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજનાઓ બનાવી હતી આમ અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે રૂપિયા ચાર હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું વાસુદેવ ફડકેએ અંગ્રેજ થાણા પર હુમલા કરવા સરકારી તિજોરીઓ લૂંટવી બંદૂકો ચલાવવાની તાલીમો આપતા હતા અંગ્રેજ સરકારે ફટકેને ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી હતી તેમણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો કોને વાસુદેવને ગમે તે રીતે ધરપકડ કરવાનો અંગ્રેજ સરકારે આદેશ આપ્યો હવે આપણે આગળ જોઈએ તો વીર સાવરકર વિનાયક દામોદર સાવરકરનો જન્મ અઠ્ઠાવીસ મે અઢારસો ને સીના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગોર ગામના ગામમાં થયું હતું નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની આ સંસ્થાનો જે મુખ્ય હેતુ હતો એ શસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનું હતું વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોડી કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માને સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા અને વીર સાવરકરે અઢારસો સત્તાવન ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું જે પ્ર પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી જે પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો તેમને આ જીવન કાળા પાણીની સજા થતા અંદમાન જેલમાં મોકલાયા હતા તબિયત લથડતા જ ભારતમાં કેદ રાખવામાં આવ્યા અને છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને છાસઠમાં વીર સાવરકરનું અવસાન પામ્યા હતા હવે આપણે આગળ ક્રાંતિવીરોમાં જોઈએ તો ખુદીરામ બોઝ ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનપુર જિલ્લામાં મોહબની ગામમાં ત્રણ બાર અઢારસો ને રોજ થયો હતો બાળપણમાં જ તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી સત્યે સત્યનબુ બાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિ પંથની દીક્ષા આપી ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોડી કરી હતી ખુદીરામે ગંગાના જે પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોળીઓને ઉથલાવી દેતા આ રીતે મીઠાના અન્યાયી કાયદાનો પણ ભંગ કરતા હતા જ્યાં ખુદીરામ બોઝ છે એ ગંગાના પાણીમાં જે મીઠાના મીઠાની હોડીઓ પસાર થતી હતી એમને શું કરતા હતા ડૂબકી મારીને ઉથલાવી નાખતા હતા ત્રીસ એપ્રિલ ઓગણીસો ને આઠના દિવસે ન્યાયાધીશ કિંગ્સફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડા ગાડી ઉપર બોમ્બ ફેંક્યો ગાડીમાં બેઠેલા વકીલ અને એમની પત્ની અને પુત્રી અને ન્યાયાધીશ કિંગ્સફોર્ડ બચી ગયા હતા આમ આપણે ખુદીરામ વ્યજ વિશે જોયું હવે આપણે રામપ્રસાદ બિસ્મિલ વિશે જોઈએ તો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન અઢારસો માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાપુરમાં શાહપુરમાં થયો હતો દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોડી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી ટાકો સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો આ માટે તેમને ફાંસીની સજા પણ થઈ હતી બિસ્મિલે લખેલા સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું આગળ ક્રાંતિવીરમાં જોઈએ તો અશફાક ઉલ્લા ખાં જે અશફાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમને નાનપણથી જ દોસ્તી હતી તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા ઘોડે સવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર ઉપર થયેલા જે હુમલો તેમણે રોક્યો હતો કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં પણ તેમણે ભાગ લીધો હતો તેમને જેલમાં ફાંસી આપવામાં આવી હતી હવે આપણે આગળ જોઈશું બીજો ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ વિશે ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું તેમનો જન્મ ત્રેવીસ જુલાઈ ઓગણીસો ના રોજ મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના ભાવરા નામના ગામમાં થયું હતું તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયા હતા અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો તેમની ધરપકડ થઈ અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથ કડી મોટી પડતી હતી અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું તમારું નામ શું છે તો તેમણે કહ્યું આઝાદ પિતાનું નામ શું છે સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બતાવ્યું હતું ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા આમ કાકોરી ટ્રેન લૂંટેરા લૂંટમાં તેમણે ભાગ લીધો હતો દેશમાંથી ચાળીસે ક્રાંતિકારીઓ પકડાઈ ગયા આઝાદ ભાગી છૂટ્યા તેમને પકડવા માટે ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ઈસવીસન ઓગણીસો એકત્રીસની સત્તાવીસમી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદમાં આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડીઓ સાથે સંઘર્ષ કરતા રહ્યા અને તે પોતાની જ પિસ્તોલથી સહિત વહોરી લીધી હતી આમ ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ગોળી ચલાવી ખાતરી કરીને જ તેમની પાસે ગઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે ચંદ્રશેખર આઝાદ વિશે અભ્યાસ કર્યો હવે આપણે ભગતસિંહ વિશે અભ્યાસ કરીશું ભગતસિંહનો જન્મ પંજાબના લાઈ લાલપુર જિલ્લાના બંગા ગામમાં અઠ્ઠાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સાતના રોજ થયો હતો અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળી કરવાના જે કાર્યક્રમમાં જોડાયા હતા લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ ભગવતીચરણ યશપાલનો પરિચય થયો હતો તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું ઈસવીસન ઓગણીસો અઠાવીસમાં આઠમી એપ્રિલ ભગતસિંહ બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ હતો બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો થઈ ગયેલી જે અંગ્રેજ સરકારને જગાડવાનું હતું તેઓ ઈચ્છતા હતા તો બોમ્બ ફેંકીને ભાગી પણ શકતા હતા પણ તેમણે તે જ જગ્યા ઉપર ઊભા રહી ઉચ્ચાર કર્યા હતા ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદ કા હો દુનિયા કે મજદૂરો એક હો આમ ક્રાંતિનો સંદેશો આપતી પત્રિકાઓ ફેંકી હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું હતું લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા જે થયેલા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ હતી તેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસના રોજ અને તેમને ફાંસી આપવામાં આવી હતી હવે આપણે આગળ જોઈએ તો જે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી એવા શ્યામજી કૃષ્ણ વર્મા એમનો જન્મ ઈસવીસન અઢારસો સત્તાવનની ચોથી ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા તેમણે ભારતમાં સ્વરાજ મેળવવાના ઉપદેશથી લંડનમાં ઓગણીસો પાંચથી અઢારમી ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું હતું આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું હતું આમ શ્યામજી કૃષ્ણ વર્માએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર હરદયાલ મદનલાલ ઢીંગરા સરદારસિંહ રાણા અને મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં તેમનું અવસાન થયું તેમના પત્ની ભાનુમતી ઈસવીસન ઓગણીસો ને તેત્રીસમાં મૃત્યુ પામ્યા હતા હવે આપણે જોઈશું મેડમ કામા મેડમ કામાનો જન્મ ચોવીસ સપ્ટેમ્બર ઈસવીસન અઢારસો ને એકસઠના રોજ મુંબઈમાં થયું હતું ઈસવીસન ઓગણીસો બેથી થી ઈસવીસન ઓગણીસો ને સાત સુધી કામા ઇંગ્લેન્ડમાં રહ્યા ઈસવીસન ઓગણીસોને પાંચમાં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપી હતી મેડમ કામા તેઓ મેડમ કામા તેઓ સક્રિય કાર્યકર બન્યા હતા તેમણે ઈસવીસન ઓગણીસો ને સાતમાં જર્મનીના ગાર્ડ એટલે કે જે શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી અને આ પરિષદમાં તેમણે વંદે માત્ર મંત્ર અંકિત કરેલ ભારતનો તિરંગી ધ્વજ સૌપ્રથમવાર ફરકાવ્યો ફરકાવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના જે ક્રાંતિ વિરોધ થઈ ગયા એમાં વાસુદેવ બળવંત વીર સાવરકર રામપ્રસાદ બિસ્મિલ ખુદીરામ વોજ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા વિશે અભ્યાસ કર્યો